ભુજના વોર્ડ નંબર 2ની સભા યોજવામાં આવી હતી। ભુજ શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં સેવા સેતુ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસ્તારની કામગીરીની ચર્ચા કરાઈ હતી। 5 વર્ષના સમયગાળામાં નગરસેવકોએ કરેલી કામગીરીઓના અહેવાલ રજૂ કરાયા હતા। આ તકે કાસમભાઈ તેમજ નીતિનભાઈ બોડાત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ખૂટતી કડીઓ અંગે ચર્ચા કરાઈ હતી। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। ભુજ નગરપાલિકાના 5 વર્ષ બોડીના પૂરા થયા છે અને ત્યાર પછી ભુજ નગરપાલિકામાં એક સારી વાત એ છે કે અહીંયા વોર્ડ સભાનું આયોજન કરેલું છે। અત્યારે વોર્ડ નંબર 2, 3 અને 11 આવી રીતે ત્રણેક વોર્ડ સભા છેલ્લા કેટલાય સમયથી મળે છે અને એમાં હોમ ઇન ધ સિટી અને સેતુ સંસ્થા છે, આ તમામ એનજીઓ અને એમના સપોર્ટથી વોર્ડ નંબર 2નું આ વોર્ડ સભાનું આયોજન કર્યું છે અને એમાં વોર્ડ નંબર 2માં છેલ્લા 5 વર્ષમાં શું શું કામ થયા અને કયા કામો થઈ રહ્યા છે, આ ઉપરાંત એક એમનો વોર્ડનો એક બેસ્ટ સ્ટડી મેપ તૈયાર કરેલો છે કે વોર્ડની શું શું જરૂરિયાત છે, નળ, ગટર, પાણી, રસ્તા, પર્યાવરણ, આ બધા ગંદા પાણીનો નિકાલ, આ બધાની સાથે ખરેખર વોર્ડની જરૂરિયાત શું શું છે, શું શું કામ કરવા જેવું છે, એક સારો પ્લાનિંગ તૈયાર કરેલું છે અને એ વસ્તુ આજે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને હવે આગામી સમયમાં જ્યારે પણ આ વોર્ડનું જ્યારે આયોજન કરવાનું હાથ ધરવાનું થાય ત્યારે આ જે તૈયાર કરેલું છે પ્લાનિંગ પૈકી કામો પસંદ કરી અને એને વિકાસના કામો કરી શકાય અને વોર્ડની જે જરૂરિયાતવાળા કામો છે એ જ લઈ શકાય એ પ્રમાણેનું એક આજે વર્કશોપ જેવું રાખ્યું હતું અને એમાં આજે આયોજન તૈયાર કરેલું છે અને એ આયોજન અમે આને ઉપયોગમાં લેવાના છે। અમારા સેવા સેતુનું વોર્ડ મેમ્બર પણ છું, અમારા સેવા સેતુનું એક કમિટી વોર્ડ કમિટી છે, એની સાથે જોડાયેલો છું છેલ્લા 3 વર્ષથી। એમાં હમણાં દર વર્ષે સેવા સેતુનો એક પ્રોગ્રામ હોય છે તો આ રીતે આજે પણ એક પ્રોગ્રામ હતો, મને આમંત્રણ મળ્યું હતું। વિશ્રમભાઈ વાઘેલા છે ત્યાં, અમારા સીઓ સાહેબ આવ્યા હતા અને આપણા ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય આવ્યા હતા। એમાં જે જે કામ થયા છે, જે જે કામ ચાલુ છે અને જે જે કામ મંજૂર થયા છે એવું આખો દેખાજોખો મેં બતાવ્યો। મારા હિસાબના 3 વર્ષમાં મેં કામ કર્યું છે એ આખો કામ ચાલુ પડશે અને કામ ચાલુ થઈ પણ જશે પૂરા, એના માટે આપણે અમે આ પ્રોગ્રામ રાખ્યો હતો। વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેજ, આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે। હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંદિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે, ચક્કર મોટા અને ભરાવદાર થશે। એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરા સોના। અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસર ની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે? આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણા ની સાક્ષી કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી। ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ। કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું, હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ। સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600, રીતેશભાઈ 9825433232, ઓફિસ નંબર 2516532516600।